ओके ठाकुर जी ने क्या वो समय जता दे
कृष्णा मत
દરિદ્ર નો દરિદ્ર રહે છે. શ્રીમદ ભાગવત માં એક શબ્દ બહુ સંસાર છે, આ દુનિયામાં દરિદ્ર કોણ, આ દુનિયામાં દરિદ્ર કોણ, આ દુનિયામાં ધનવાન. બહુ સરસ પ્રશ્ન છે, એનો બહુ સુંદર જવાબ આપ્યો. આ દુનિયામાં ધનવાન માં ધનવાન એ છે જે સંતોષી છે. આ દુનિયામાં દરિદ્ર કોણ, આ દુનિયામાં દરિદ્ર કોણ, તો કદી અસંતોષી છે જેને કૃષ્ણા નિવૃત્તિ પામી. એ ભલે લાખોપતિ થઈ ગયો કે કરોડોપતિ થઈ ગયો કે અબજોપતિ થઈ ગયો, તેમ છતાં એ દરિદ્ર છે. ફક્ત યાદ રાખજો, માણસની કૃષ્ણામાં કોઈ એન્ડ નથી. અમારે ઇન્ડિયામાં બહુ મોટું છે, ત્યાં એક ભાઈ અબજોપતિ સંતોને પધરાવણી કરવા માટે મોટા મોટા શોરૂમો 10-10 કરોડ ના પૂજ્યપાદ સ્વામી વગેરે બધા સંતો સાથે સ્વામી કે સ્વામી અહીંયા આવો પધરાવણી કરો. 10 કરોડ નો શોરૂમ, બીજો શોરૂમ હતો ત્યાં લઈ ગયા સ્વામી. અહીંયા પણ થાપણ જઈ સંતો પધારો પધારો, એ પણ 10 કરોડ નો શોરૂમ હતો. ત્રીજો શોરૂમ હતા ત્યાં લઈ ગયા સ્વામી, અહીંયા પણ પધારો, એ પણ લગભગ 10 કરોડ નો શોરૂમ હશે. મારી પાસે જવેરા તો બધી પુષ્કળ, સોના ચાંદીના ઘરેણા વગેરે. ચોથી જગ્યાએ લઈ ગયા અને ત્યાં બધું કામ ચાલુ હતું, બહુ મોટો શોરૂમ બની ગયો હતો. કે સ્વામી આ તમારે લગભગ અમારું 20 કરોડ નો ટાર્ગેટ છે આ શોરૂમ બનાવવાનો. અને પાંચમી જગ્યાએ લઈ ગયા, આ જમીન અત્યારે બાય કરી છે, બધી પગલા લાગ્યા ગાડીમાં બેસતા બેસતા બોલ્યા, સ્વામી ઠાકોરજીને પ્રાર્થના કરજો, બધું સેટિંગ થઈ જાય. જો આ વિચાર તો કરો, આટલા ત્યાં બધું સેટિંગ નો જેમ સેટિંગ થાય ત્યારે અને બનવા જો ઘટના ઘટી, ઈ પધરાવણી પૂરી થઈ, બીજી જગ્યાએ થાય જવાનું છે. જો સંતોને બધી જવાનું થાય, રાજમહેલમાં જવાનું થાય, કુવામાં જવાનું થાય, બીજા માળે લેટ હતો ભગત બહુ ભાગીનો. ઠાકોરજીની સંતોની પધરાવણી થઈ, સંતો બેઠા, પછી પેલા ભગત સ્વામી પાસે કીધું, સ્વામી ભગવાનની દયાથી બહુ સુખી છું, કોઈ ચિંતા જેવું છે નહીં, મારા તમે પ્રાર્થના કર્યો, દિન પ્રતિદિન ભગવાન ભજન વધારે થાય, બાકી કાંઈ જ રહેતું નથી. હવે આમાં ધનવાન ગણવો, આમાં ધનવાન ગણવો. યાદ રાખજો, માણસના પૂર્ણતાને આરોગ્ય ત્યારે જ પહોંચે જ્યારે એનું મન પરમાત્માના ભજનમાં લાગે. અરે અરે, પરમાત્માના ભજનમાં જ્યારે માણસનું મન લાગે ત્યારે વાસ્તવિક પૂર્ણતાને પહોંચે છે. બાકી તો આખી દુનિયાનું સામ્રાજ્ય મળી જાય, પણ તેમ છતાં માણસ અપૂર્ણનો અપૂર્ણ રહે છે. તેમ છતાં માણસ અપૂર્ણનો અપૂર્ણ રહે છે. ઇતિહાસ બોલે સિકંદર ને આખી દુનિયાનું રાજ્ય પ્રાપ્ત થઈ ગયું, એમ કહેવાય સિકંદર ના રાજ્યમાં દિવસ નહોતો આવતો, પણ તેમ છતાં સિકંદર અપૂર્ણ રહ્યો. જ્યારે ભગવાનનો ભક્ત સામાન્ય હશે, ભગવાનનું ભજન કરતો હશે, એકલા કુટિયામાં રહેતો હશે ને, તો એ મહાસુખી હશે, પરમ સંતોષી હશે. આ ભગવાનના ભજનની તાકાત છે. એટલે એ નિષ્કુળાન સ્વામી રાખે છે, લેતા સ્વામી નારાયણ.
ते पूरण कारे। आ नाम में महिमा छे, आ नाम नो जे स्मरण करशे ए आत्मा पूर्ण काम करी रहा, पूर्ण काम माटे अखंड रट्या करियो, हालता चालता खाता पीता नाता धोता बस रट्या जेवु छे, रट्या जेवु छे। हरिनो भजन करजो, याद राखजो जेटली घड़ी परमात्मा नो भजन थाय छे एटली घड़ी ने काल थतो नथी, बाकी तमाम घड़ीओ ने काल थाय छे। स्वामी नाम नो बहु मोटो महिमा छे। लेशे नाम निरखशे नेणे रे, परम प्राप्ति पामशे तेणे। तो तुम्हारे जीए स्थाने पहुंचवो, इत्यादि पहुंचा गाड़ी नु पैडू भरे એ પણ તમને જ્યાં સ્થાને પહોંચવું હોય તો પહોંચાડી શકે। પ્લેનનો પંખો ભરે તો તમે ઇન્ડિયા જવા ધારો તો ઇન્ડિયા જઈ શકો, અમેરિકા જવા ધારો તો અમેરિકા જઈ શકો। પણ હું તો એમ કહું, આત્મા જો માળા ફરશે ને તો તમે અક્ષરધામ સુધી જઈ શકો। હરિનો ભજન કરશો તો અક્ષરધામ સુધી જઈ શકો। સ્વામીના મંત્રનો બહુ મોટો મહિમા છે। સ્વામી લખે છે આ નામ જે લેશે, આ નામ જે ગાશે, આ નામ જે સ્મરણ કરશે એ અક્ષરધામનો અધિકારી થાય। માટે મોટા ઉત્સવ સમય આરે કરું જાય નહીં કોણે કયા। ભગવાન સ્વામીને વિચાર કર્યો, માટે મોટા મોટા સમય આવે, મોટા મોટા ઉત્સવ, લાખો ની સંખ્યામાં જનમેદની એકત્રિત થાય, લાખો લોકો ઋણો પૂજન કરે, અનેક કદાચ આમ ભજન ન કરે તો આમે પણ કરે, જગતના જીવ હોય એને પૂછે કે ભાઈ ક્યાં ગયા હતા, તો સ્વામિનારાયણ સમયમાં ગયા, એમ નિમિત્ત સ્વામિનારાયણ નામ તો બોલશે। અરે સ્વામિનારાયણ તો બહુ મોટો જગત ગયો, એ નિમિત્તે પણ સ્વામિનારાયણ નામ બોલશે એના આત્માનું સ્થિર થશે। આમ વિચાર કરી ભગવાન શ્રીએ અનેક ઉત્સવો સમયાઓ પ્રવર્ત્યા છે, કુળદોળ ઉત્સવ, રામનવમીનો ઉત્સવ, પ્રબોધિનો ઉત્સવ, એકાદશીનો ઉત્સવ, તેથી લાખોની સંખ્યામાં જનમેદની એકત્રિત થાય, ભગવાન શ્રીની સુવર્ણ સિંહાસન પર બેઠા હોય, લાખો માણસો બેઠું હોય અને અમૃત દર્શન કરીને ભગવાન શ્રીએ તમામ સંતો ભક્તોને નિહાળતા હોય, સંતો ભક્તો મહારાજના દર્શન કરે ને હૃદયમાં શીતળતા પ્રગટતી હોય, સમય ઉત્સવના સમયના દર્શન કરી અને પોતપોતાને ઘેર અને ઉત્સવના સમયના માધ્યમથી ભગવાન શ્રીએ જે લીલાઓ કરી હોય એ લીલાઓનું કીર્તન કરે। ઓહો મારા એ ઉત્સવમાં એ સમયમાં આવેલી લીલાઓ કરતી રંગે રમાતા સંતોની પંક્તિમાં પીરસતા એ લીલાઓ ભક્તો કીર્તન કરતા કરતા ઘેર આવે અને લીલાઓનું ચિંતન કરે કરતા એ લીલાનું ચિંતન રે।
તમે બતાવી રહ્યા છો કે તેણે આમે બરાબર ભાવે બેઠા
घड़ी बैठा 5 मिनट 10 मिनट में मजा आई गया था। पछी तो आखो टक बैठा વધારે મજા કે બીજેથી આવ્યા એમ કરતા પૂરા દિવસ કથા સાંભળી અને કથા પૂરી થઈ તરત જ મંદિરે આવ્યા મંદિરે આવી સ્વામી પાસે કે સ્વામી મને કંઠી બાંધો મને હરિ ભગત કરો કંઠી બાંધી હરિ ભગત ક્યા એટલું જ નહીં આજે અમારા સરદારમાં ખો ખોડા ઢંકેચા નથી એમાં અત્યારે પ્રથમ નંબરે જો કોઈ ભગતમાં આવતો હોય તો રામજીભાઈ ખુદ મંદિર વાળે સંતોની ધર્મશાળા વાળે પોતા વાળે એક એક સંતોની પૂજામાં કાયમ દંડવત કરે એક એક સંતોની પૂજામાં કાયમ દંડવત કરે વિચાર દર વર્ષે ચાતુર્માસમાં ચાંદ્રાણી કરે ધારણા પારણા કરે એક વખત તો માસો ઉપવાસ પણ વિચાર તો કરો એક વખત નો કઈ કક્ષાએ પહોંચેલ વ્યક્તિ એને ક્યાં પહોંચી ગઈ શેના માધ્યમથી શેના માધ્યમથી ઉત્સવ અને સમયાના માધ્યમથી ઉત્સવ અને સમયાના એટલે સ્વામી લખે છે એવા જન જગતમાં જે હરે પાયમાં અક્ષર એના છોકરા માં બીજું કોઈ વ્યસ્ત નહીં પણ ચા પીવાનું વ્યસ્ત તો રામજીભાઈ ચા મૂકવા માટે એવું કીધું બંધારણ કર્યું જે ચા નો દર વર્ષે મારા તરફથી 5000 રૂપિયા મારે આપવા એમ કીધું બધા છોકરાઓ ચા મૂકાઈ દીધું એવો કર્યો મોટો ઉપકાર જીવ કરવા ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડ માં આવી અનેક આત્માનો ઉદ્ધાર કરવા માટે આ બધી પ્રથાઓ રીતિઓ પ્રણાલિકાઓ ચલાવે છે બંધ થઈ ગયા બીજા બાર રે પર પદ પાના નિર્ધાર બીજા બધા બારણામાં બંધ થઈ ગયા આ બ્રહ્માંડમાં ભગવાન સ્થિરી બધાયા ઉત્સવ સમયના માધ્યમથી લાખો આત્માના ઉદ્ધાર કર્યા યમપૂર્ણ માર્ગ બનતો જે યમપૂર્ણ માર્ગ પહેલા હાકડો પડતો હતો એને બદલે યમપૂર્ણ માર્ગ બંધ થયો આજ શકો સહજાનંદ તણો રે બેઠો બળવંત બરિયાનો ઘણો બહુ મોટો પ્રતાપ પ્રગટાય છે મહા મોટો પ્રતાપ પ્રગટાવી રે મોટો પ્રતાપ પ્રગટ
भी है टोलो भी है तो नी खावे है पर आठड़े भी है तो इने तो मोटू भैंस जेवो बच्चो आवे है ए पुरुषोत्तम दान तो बहुत मोटा एना मा नानो नानो हरि भगत होय ने तो ये महा मोटो बताय एना एक संतो भक्तो ने सामर्थ्य तो एक दिन महाराज सभा रे बैठा था अने वक्त महाराज ने व्याकरण सुने व्याकरण सुने गुजर सामने अरे वो तो महाराज सभा में बैठेला हो व्याकरण सुने हम करता था महाराज स्वामी यूं थे महाराज आई बैठा बैठा एक ब्रह्मांड छोड़ देखी विचार तो करो भैया बैठा बैठा हम कर ब्रह्मांड छोड़ा है ना केम महाराज आप अपना ब्रह्मांड में बधाया बिजा ब्रह्मांड ना जीवात्मा ने एना तमारो योग नथी ई जीव आया जन्म धारण करे अने एना आपनो योग थाय बाय।
દાદા દાદી દાદી પર બેસે ત્યારે જૂના કેદીઓ હોય તો મુક્ત કરે જેલોને દૂધથી ધોવે મહારાજ આપા બ્રહ્માંડમાં પધાર્યા રાજાધિરાજ બન્યા આપણા યોગમાં જેટલા આત્મા આવ્યા એનો ઉદ્ધાર થશે પણ કૃપાના આપના યોગમાં એવા પેલા કટકાય આત્મા જમપુરીમાં પહોંચી જાય એના કલ્યાણનું હું થાય કૃપાના આ બ્રહ્માંડની જેલ તો યમપુરી છે કૃપાના એ યમપુરીના જીવાત્માનો ઉદ્ધાર કરો અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણને સ્વરૂપાનંદ સ્વામી નમો જપશે સ્વામી તમે યમપુરીમાં જાઓ અને યમપુરીમાં પડેલા પ્રાણીઓનો ઉદ્ધાર સ્વરૂપાનંદ સ્વામી યમપુરીમાં ગયા છે પ્રાણીઓ બિચારા દુઃખી થતા હતા કોઈને યમના દૂધો મારતા હતા કોઈને ચીરતા હતા કોઈને શિશોડામાં નાખીને પીલતા હતા કોઈને પર્વત પરથી ફેંકતા હતા કોઈને હિમની વર્ષામાં પસાર કરતા હતા કોઈને જીવતે જીવતા શેકતા હતા કોઈને ધગધગતી કડાઈમાં નાખીને પીલતા હતા આખી યમપુરીમાં પેલા પાપી આત્મા પર આડો રાડતે કાળા ગોખમ હતા જોયા નરકમાં પીડાતા પ્રાણીએ અતિ દયા અંતરમાં સ્વામીને દયા આવી ઓહો આ બિચારા દુખી આત્મા આનો ઉદ્ધાર ક્યારે થશે યમપુરીમાં પાછું એક કઈ દિવસનું દુઃખ નથી યુગો પર્યંતના દુઃખો ભગવાન સ્વામીના હૃદયમાં કરુણા જાય ઓહો આ જીવાત્મા સ્વામી નારાયણ